नाव में पानी फेंके थे। खसी जाओ तुम लोग, अहीं थी खसी जाओ। नागरवाड़ा विस्तार में आवेल जे आगनो बनाव बन्यो छे, जे गैसनी लाइन में लीकेज थता आग पकड़ायो छे। नागरवाड़ा विस्तार पर आवेलू जे નાગરવાડા વિસ્તારમાં આવેલી જે આગનો બનાવ બન્યો છે, જે લાઇનમાં લીકેજ થતા જે આગ પકડાઈ ગઈ છે અને ફાયર બ્રિગેડ જે પહોંચી છે આગને રોકવાની કોશિશ કરી રહ્યા છે। જે પ્રકારે ગેસના લાઇનમાં લીકેજ હોવાથી કાલે જે કામગીરી કરવામાં આવી હતી તેના પરથી આ જે આગ લાગવાની શક્યતા છે એવી રીતે કહી રહ્યા છે। હાલ જે ફાયર બ્રિગેડ છે એ રોકવાની કોશિશ કરી રહ્યા છે, જે આગ છે તેને કાબૂમાં લેવાની કોશિશ કરી રહ્યા છે, પણ જે પ્રકારે જે લીકેજ છે તેના કારણે હાલ આગ છે વિકરાળ સ્વરૂપ લઈ રહ્યો છે। બીજી એક ફાયરની ટેન્કર છે તેને બોલાવવામાં આવ્યું છે અને આગને હાલ કોશિશ કરી રહ્યા છે કે તે કાબૂમાં આવે। હાલ નાગરવાડા વિસ્તારના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, નાગરવાડા એરિયા છે જ્યાં ગેસની લાઇનમાં લીકેજ થતાં જે આગનો સ્વરૂપ પકડ્યો છે। આજુબાજુમાં જે રોડ સાઈડ દુકાનો આવી છે ત્યાં આગ લાગવાની જે શક્યતા છે એ વધી રહી છે। જે પ્રકારે જે બાજુમાં જે દુકાન આવી છે તેમાં જે આગ ના લાગે તેનું રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જે પ્રકારે ગેસ લાઇનની લીકેજ થતાં તેમાં આગ લાગ્યું છે। નાગરવાડાના દ્રશ્યો છે, નાગરવાડા રોડ પર આવેલા Thank you.
આગના આગને રોકવાના પ્રયત્નમાં જે લોકો છે તે પણ ફાયર એક્સ્ટિંગ્યુશરનો જો ઉપયોગ કરી રહ્યા છે જેથી આગ કાબૂમાં આવે. પણ હાલ જે પ્રકારે જે ગેસ લાઇનમાં લીકેજ હોવાથી જે આગ છે તે હજી પણ કંટ્રોલમાં આવ્યું નથી. પણ જે જે ગેસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ આ જે ગેસ લીકેજને ફાયર બ્રિગેડ અને લશ્કરો દ્વારા જે આગ છે તેને કાબૂમાં લઈ શકે તેવા પ્રયત્નો હાલ હાથ ધરાય છે. અને જે પ્રકારે જે આગનો જે બનાવ છે જ્યાં પર જે લોક ટોળાવડો પણ ભેગા થયા છે અને જે આગ આગના દ્રશ્યો જોવા માટે લોકો એકત્રિત થયા છે. પણ ખૂબ ગેસ લાઇનની લાઇનની ખોદન નામ ચાલુ ને ટેલિફોનવાળાની લાઇન ચાલુ છે. હાલો આ ખોદેલું એટલે ગેસની આગના આગ ભડકન કર્યા એટલે ભાઈ કેવા હતા હમણાં આ બધા બધા ભાગ બુજાય છે બધા ના દુકાનને આપણે ભર્યું છે અહીંનો જ અહીંના રહેવાથી જ આપણે એવું છે. આ કે આ કેમેરાના જે વાયરો નાખવા માટે આ લોકોએ પાઇપલાઇન નાખવા માટે રાતે બધું ખોદકામ કર્યું હતું અને ખોદકામને જે રીતે એને પૂરું કરવું જોઈએ વ્યવસ્થિત કેર લઈને એ જાતની કોઈ જાતની કેર લેવામાં આવેલી નથી. અહીંયા 22 ફેમિલી રહી છે, 22 ફેમિલીને કંઈ થઈ જતું
તો એની જવાબદારી કોણ આપતું? ગેસ લાઈનમાં રાત્રે 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 બેફામા લોકો રાતના ટાઈમે ખોદકામ કરે છે. અને પેલી આ સીસી કેમેરાના વાયરિંગ કરેલી છે ને બધું કરે ને કોઈ ઠેકેદારી રાખી નથી. કાલે અમે રાત્રે પણ કહેતા હતા કે ભાઈ આનું એક કશું કરો, પણ કશું કર્યું ને, ખાડા કરીને જતા રહ્યા એ લોકો. કોઈ નુકસાન તો નહીં થયું, શું ફાયર બ્રિગેડ વાળા ટાઈમ પર આવી ગયા છે ને એ લોકો. હા, આગળ મેં ખાડો કર્યો છે. દો કલાક સે આગ ફાયર બ્રિગેડ વાળા ને આને સે પહેલે પડી વાળાને ઉસકો આખો બુઝાયા. હા, ના આગળ પણ ખાડો કરેલો છે, એ પણ ખુલ્લો ભાગ કરીને જતા રહ્યા છે. ત્યાં ખાડો ખોલે છે ત્યાંથી જ આગ નીકળે છે. જે પ્રકારે જે રહેવાસી છે અહીંના, એમનું કહેવું છે કે જે ગઈકાલે જે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશન માટે આવ્યા હતા, જે કર્મચારી છે તેમના દ્વારા ખાડો ખોદી ત્યારબાદ તેને પ્રોપર પુરાણ ના કરતા જે આગનો બનાવ આજે બન્યો છે, તેના ઉપર જે બિલ્ડિંગ છે ત્યાં જે રેસિડેન્સ બિલ્ડિંગ છે ત્યાં લોકો રહે છે અને તેના નીચે જ આ જે આગનો બનાવ બન્યો હતો. હાલ જે કંટ્રોલમાં લઈ લેવામાં આવ્યું છે આગને, પણ જે રીતે વડોદરા ફાયર સર્વિસના આ વિસ્તારની અંદર એક ફાયર થઈ હતી તેવી જાણ થતાં અમે ઘટનાસ્થળ પર દોડી આવ્યા છે. ઘટનાસ્થળ પર આવ્યા પછી સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું કે ગેસ લાઇન, જે અંડરગ્રાઉન્ડ ગેસ લાઇન જતી હોય, તેમાં કોઈ અન્ય કારણસર ફાયર થઈ હતી. અને બાજુમાં ક્લોથની શોપ પણ હતી અને ઉપર રેસિડેન્સ પણ હતું. મોટી ફ્લેમને એવું ચાલુ હતું. ઘટનાસ્થળ પર આવી સૌ પ્રથમ ફ્લેમ કટ કરી અને ગેસ લાઇન વિભાગને જાણ કરી તેને અત્યારે કંટ્રોલ કરીને કુલિંગનું કામ ચાલુ. કોઈ નુકસાન ના, હજુ પ્રાથમિક તબક્કે કોઈ નુકસાન એવું જાણવા મળ્યું નથી. હાલ જે જગ્યા છે તમને મેં બતાવવાની કોશિશ કરી છે, જેમાં આ જે આગ લાગી હતી ફાયર બ્રિગેડના લશ્કરો દ્વારા, હાલ નસીબે જે એને કંટ્રોલ કરવામાં આવી રહ્યું છે. આપણે બધું જે ગેસ ડિપાર્ટમેન્ટ છે તેમની જોડે વાત કરવાની કોશિશ કરીશું કે જે આ દુકાન છે ત્યાં એને પણ ઝપેટમાં લેવામાં આવી હતી આગના કારણે. યહાં પે ઠોકને કી વજહ સે રાત કો યહાં પે જો કામ હુઆ રાત કો ઉસસે લાઇન ડેમેજ હુઆ હોગા ઓર અભી આગ લગા હુઆ યહાં પે તો ઇસકા જિમ્મેદાર મતલબ કોર્પોરેશન હી રહેતા હૈ જો કેમેરા લાઇન કરતા હૈ કામ વો જિમ્મેદાર રહેતા હૈ યહાં પે 20 સે જ્યાદા ફેમિલી રહેતી હૈ અભી ઉન લોગો કો નુકસાન હો સકતા થા તો યહાં પે જો ભી હો હમ લોગ કો યહાં કા જે કોર્પોરેશન સીસીટીવી લાઇન દરેક એરિયામાં નાખી રહી છે તેના કારણે પ્રોપર ઇન્સ્ટોલેશન ના થતાં જે આગનો બનાવ આજે નાગરોળા વિસ્તારમાં થયો છે. હાલ જે નાગરોળા વિસ્તારમાં લોકો જે આગના બનાવના કારણે લોકો ટોળા વળ્યા છે અને જે આગ છે તેને લઈને ભયાનક માહોલ ઊભા થતા गाइस हमारे चैनल को सपोर्ट करने के लिए रेड कलर का सब्सक्राइब बटन को दबाकर हमारे चैनल को सब्सक्राइब करें, साथ ही साथ बेल आइकन को भी दबाएं ताकि हमारा वीडियो सबसे पहले आप तक पहुंचे. गाइस हेल्थ एंड सेफ्टी रिलेटेड आपके पास कोई भी क्वेश्चन या सजेशन है तो कमेंट सेक्शन में जाकर कमेंट जरूर करें, साथ ही साथ लाइक बटन को दबाना ना भूलें. एंड थैंक्स फॉर वॉचिंग माई वीडियो.